श्री गणेशाय नमः। जय श्री कृष्ण मित्रों, हूँ छु अमित। स्वागत छे तमारू आपड़ी YouTube चैनल भगवत स्मरण मा। आजे आ वीडियो मा जानीशु एकादशी ना दिवसे केटलाक उपाय करीने तमारा तथा तमारा घरनी आर्थिक तंगी, पैसानी अछत, घरमा कंकाश, कर्ज मुक्ति अने दरेक कार्यमा आवता विघ्न दूर थाय एना केटलाक उपायो छे। मित्रों, जो तमारो कोई पण प्रश्न होय तो तमे मारा सोशियल मीडिया एकाउंट जेम के फेसबुक, इंस्टाग्राम, टेलीग्राम अने मारी वेबसाइट साथे जोडाईने मने डायरेक्ट मैसेज करीने सवाल पूछी शको छो। मित्रों, जो तमे हजी सुधी चैनल सब्सक्राइब नथी करी तो चैनल सब्सक्राइब करो, बेल आइकॉन दबाव आवनारी नई वीडियो माटे, वीडियो पसंद आवे तो लाइक करो अने तमारा साथी मित्रों अने ग्रुपोमां शेर करो। एकादशी तिथि ए विष्णु भगवान ने अति प्रिय छे। એ પછી શુક્લ પક્ષની હોય કે કૃષ્ણ પક્ષની હોય, એકાદશીના દિવસે સવારે સૂર્યોદય પહેલા સ્નાન આદિ નિત્યક્રમ પરવારીને પૂજનની જગ્યાએ એક બાજટ ઉપર પીળા કલરનું વસ્ત્ર પાથરીને વિષ્ણુ ભગવાનની છબી કે મૂર્તિ મૂકવી, ત્યારબાદ ધૂપ, દીપ, અગરબત્તી, ફૂલહાર, અબીલ ગુલાલ, ફળ તથા તુલસી પત્રથી પૂજન કરો। પૂજન પહેલા પૂજનની જગ્યાએ એક સિક્કા મૂકો અને પૂજન બાદ ઓમ નમો ભગવતે વાસુદેવાયના થાય એટલા મંત્રનો જાપ કરો। કર્યા બાદ આરતી તથા કથા સાંભળો અને આ સિક્કાને તમારા પાકેટ અથવા તિજોરીમાં મૂકી દો। આવી જ રીતે આવતી બીજી એકાદશીએ આ સિક્કા બહાર કાઢીને પૂજનની જગ્યાએ મૂકીને પૂજન કરવાનું। આમ કરવાથી પૈસાની તંગી નહીં રહે અને તમારું ઘર ધનથી ભરેલું રહેશે। તમારી પાસે વિષ્ણુ ભગવાનની મૂર્તિ હોય તો દૂધ સાથે કેસર મિશ્ર કરીને અભિષેક કરો અને સાથે સાથે ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરો અને જો શક્ય હોય તો વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરો। આમ કરવાથી ઘરમાં ધન ધાન્યથી ભરપૂર રહેશે। એકાદશીના દિવસે વિષ્ણુ ભગવાનની મૂર્તિ ઉપર દક્ષિણમુખી શંખથી જળ અથવા પંચામૃતનો અભિષેક કરો અને ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરો। આમ કરવાથી તમારા ઘરમાં માતા લક્ષ્મીજીનો વાસ રહે છે। એકાદશીના દિવસે વિષ્ણુ ભગવાનના મંદિરમાં શ્રીફળ તથા બદામ અર્પણ કરો। આમ કરવાથી આર્થિક તંગીમાંથી મુક્તિ મળે છે અને દરેક કાર્યમાં આવતા વિઘ્નો દૂર થાય છે। એકાદશીના દિવસે સંધ્યા સમયે પીપળાના વૃક્ષ પર શુદ્ધ જળનો અભિષેક કરો તથા ત્યાં એક ગાયના ઘીનો દીવો કરો, બે આડી વાટ મૂકીને 11 પ્રદક્ષિણા કરીને ઓમ નમો ભગવતે વાસુદેવાયના મંત્ર જાપ કરો। આમ કરવાથી તમે ડૂબેલા કર્જમાંથી મુક્તિ મળે છે। એકાદશીના દિવસે સંધ્યા સમયે ઘરના આંગણમાં આવેલી તુલસી કેરામાં એક દીવો કરો, ગાયના શુદ્ધ ઘીનો અને ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરી 11 પ્રદક્ષિણા કરો। આમ કરવાથી ઘરમાં પ્રેમ, સુખ, શાંતિ તથા આર્થિક સંકટો દૂર થાય છે। એકાદશીના દિવસે પૂજનની જગ્યાએ સવારથી પૂજન લઈને બીજા દિવસ સુધી એક અખંડ ઘીનો દીવો કરવો। આમ કરવાથી મહાધન લક્ષ્મી દેવી ઘરમાં વાસ કરે છે। મિત્રો, હું આશા રાખું છું કે આ એકાદશીના ઉપાય તમને સમજણ પડી ગઈ હશે। મને સાંભળવા માટે આભાર અને સૌને મારા રાધે રાધે।